રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ, આપની સાથે હું છું ઝરણા. બુલેટિનમાં જોઈએ ટોપ 50 ખબરો, દિવસભરની તમામ ખાસ. રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રાના કારણે કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવામાં થઈ રહ્યો છે વિલંબ. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલનું નિવેદન, કહ્યું ભારત છોડો યાત્રામાં વ્યસ્ત છે રાહુલ ગાંધી. ઉમેદવારોના નામ અંગે થઈ ચૂકી છે આંતરિક ચર્ચા. યાદીમાં વિલંબને ગણાવ્યો રાજકીય નીતિનો ભાગ, કહ્યું કે બની શકે છે 15 સપ્ટેમ્બરે કહેવાનું હોય ત્યાં કહી દેવાયું હોય. મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવાના આપ્યા સંકેત, કહ્યું કોઈ જરૂરી સંજોગ હશે તો જ નહીં થાય રિપીટ. ચૂંટણી પહેલા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સાથે કોંગ્રેસ મોવડી મંડળની બેઠક. સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય પ્રતાપ દુધાતે નરેશ પટેલ સાથે કરી બેઠક. તો રાજ્યના ધારાસભ્ય લલિત વસોયા, સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસ પ્રભારી રામકિશન ઉર્ઝા, કોંગ્રેસના આગેવાન અને પાટીદાર નેતા મિતુલ દોંગા પણ ઉપસ્થિત રહ્યા. ચૂંટણી પહેલા દરેક જ્ઞાતિના સમીકરણને સાધવા કોંગ્રેસના પ્રયાસ. ગઈ ચૂંટણીની જેમ કોંગ્રેસના આ વખતે પણ સૌરાષ્ટ્રમાંથી અપાર અપેક્ષાઓ. ભાજપમાં જોડાવાની વાત પર માં ખોડલના સોગંદખાઈ લલિત વસોયાએ મૂક્યો પૂર્ણ વિરામ. કોંગ્રેસની ધર્મયાત્રામાં જોડાયા વસોયા, ખોડલધામ ખાતે અફવાનો છેદ ઉડાડતા આપ્યું નિવેદન. કહ્યું હું મારા કુળદેવીની મંદિરમાં સોગંદ ખાઈને કહું છું કોંગ્રેસમાં છું એટલે કાર્યક્રમમાં આવ્યો છું. છેલ્લા ઘણા સમયથી વસોયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી ચાલી રહી હતી અટકળો. ભાજપ નેતાઓ સાથે જાહેર મંચ પર દેખાતા ચર્ચાને મળ્યો હતો વેગ. ખુદના નિવેદનોને પણ વસોયાએ ઉભો કર્યો હતો માહોલ. ચૂંટણી પહેલા ચર્ચાનો છેદ ઉડાડવા કર્યો પ્રયાસ. ગાયક કલાકાર વિજય સુવાળાને થઈ ચૂંટણી લડવાની ઈચ્છા. બાયડમાં નવરાત્રી કાર્યક્રમમાં નિવેદન, કહ્યું પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ. ભાજપનો વિકાસ અને મારી લોકચારના મતમાં બદલાશે. સુવાળાનું નિવેદન બન્યું ચર્ચાનું કેન્દ્ર. પાર્ટી જ્યાંથી ટિકિટ આપે ત્યાંથી ચૂંટણી લડવા સુવાળાએ દર્શાવી તૈયારી. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મોહભંગ થતા વિજય સુવાળાએ ધારણ કર્યો હતો કેસરી ખેસ. ઓવાજી તરીકે ઉત્તર ગુજરાતમાં લોકપ્રિય ચહેરો, ઓબીસી મતબેંક પર ઉપજાવી શકે છે અસર. વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ કે સાથ માતા કે દ્વાર યાત્રા. સૌરાષ્ટ્રની બેઠકો પર જીત હાંસલ કરવાના ઉદ્દેશથી રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરથી ત્રણ અલગ અલગ યાત્રાનો ખોડલધામમાં થયો સંગમ. ખોડલધામથી સિસ્સર ઉમિયાધામ સુધી યોજાઈ યાત્રા. સૌરાષ્ટ્રના 18 જેટલા વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થઈ યાત્રા. યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ જોડાયા. રાજકોટથી લલિત કગથરા, અમરેલીથી અમરેશ ડેર અને સુરેન્દ્રનગરથી ઋતુવિજ મકવાણાએ યાત્રાની કરી આગેવાની. ત્રણેય કાર્યકારી પ્રમુખોએ સૌરાષ્ટ્ર કોંગ્રેસનો જોશ વધારવાનું કર્યું આયોજન. જૂનાગઢમાં કોંગ્રેસની યાત્રા પૂર્વે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીનો લોકોએ કર્યો વિરોધ. કોંગ્રેસ સાથે જોડાયેલા એસસી સમાજના લોકોએ વિરોધ કર્યો. ધારાસભ્યના કામકાજ અને નીતિ રીતિને લઈને આંતરિક વિરોધ થતા હોબાળો મચ્યો. કાળવા ચોક ખાતે કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોએ જ નોંધાવ્યો વિરોધ. ટિકિટની વહેંચણીને લઈને ઉમેદવારોની ખેંચતાણ દર્શાવતો વિરોધ હોવાની ચર્ચા. કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ, ભાજપને ફાયદો કરાવે તેવો મત. શક્તિની આરાધના પર્વ પર નેતાઓના હૃદયમાં પણ આસ્થાની જ્યોત જાગી. ભક્તિમાં રંગાઈ કોંગ્રેસ નેતાઓ માના દરબારમાં અંબાજી પહોંચ્યા હતા. ગૌમાતા રક્ષા કરો, લંબી વાયરસ દૂર કરોના નારા સાથે કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીએ અંબાજી મંદિર શિખર પર ધજા ચડાવી. નેતાઓ અંબાજી મંદિર ચોકમાં ગરબે ઘૂમ્યા. ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં પ્રધાનમંત્રી સર્જશે વિકાસની વણઝાર. ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસને અપાશે લીલી ઝંડી. અમદાવાદ મેટ્રોનું લોકાર્પણ કરી માણસે સવારી. પીએમના આગમન પહેલા ગુજરાત પોલીસે યોજ્યું રિહર્સલ. ગાંધીનગરથી અમદાવાદ કાલુપુર મેટ્રો સ્ટેશન અને ટીવી ટાવર સુધી રિહર્સલ. સુરક્ષામાં ક્યાંય ચૂક ન રહી જાય તે માટે રિહર્સલ. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા. ગાંધીનગર મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ તથા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ વનનું ઉદઘાટન કરશે પીએમ. પૂર્વ પશ્ચિમ કોરિડોર અને ઉત્તર દક્ષિણ કોરિડોર મેટ્રો રૂટનું પણ કરશે લોકાર્પણ. એપ્રિલ પારથી થલતેજ સુધીના 32 કિલોમીટર રૂટ પર દોડશે મેટ્રો રેલ. મોટેરાથી ગ્યાસપુર વચ્ચે પણ માણી શકાશે મેટ્રોની સફર. પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં થલતેજ વસ્ત્રાલ રૂટમાં 17 સ્ટેશન, 6.6 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ટનલમાં ચાલશે મેટ્રો. ગ્યાસપુરથી મોટેરા સ્ટેડિયમને જોડતા 19 કિલોમીટરના ઉત્તર દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશન. પ્રથમ તબક્કા માટે કરાયો છે 12,900 કરોડનો ખર્ચ.
29 સપ્ટેમ્બરે 36 નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરશે પીએમ મોદી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે ઓપનિંગ સેરેમની. કાર્યક્રમમાં અંદાજે 1,25,000 લોકો ઉપસ્થિત રહેવાનું અનુમાન. લો એન્ડ ઓર્ડરની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ પોલીસ સજ્જ. ટ્રાફિકની સમસ્યા ઉટાડવા પોલીસની 44 જેટલી ક્રેન રૂટ પર રહેશે તૈનાત. દરેક ટ્રાફિક જંકશન પર બોડી વોર્ન કેમેરાથી સજ્જ હશે પોલીસ જવાનો. 5 ડ્રોન કેમેરા અને 30,000થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાશે. ગુજરાતે કેન્દ્ર સરકારની વધુ એક ભેટ. બ્લક ડ્રગ પાર્કને મળી કેન્દ્ર સરકારની મંજૂરી. ભરૂચ પાસે જંબુસરમાં બનશે બ્લક ડ્રગ પાર્ક. બ્લક ડ્રગ પાર્ક માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાશે 1,000 કરોડ, જ્યારે કે રાજ્ય સરકાર ફાળવશે 400 કરોડ. 10 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી બલ્ક ડ્રગ્સ પાર્કની કરશે જાહેરાત. એગ્રો પાર્ક, ફૂડ પાર્કની પણ કરશે જાહેરાત. ગુરુવારથી વતન ગુજરાતના 2 દિવસના પ્રવાસે પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. શુક્રવારે અંબાજીની લેશે મુલાકાત. પ્રધાનમંત્રીના ઉતરણ માટે પાંથાવાડામાં બનાવાયું હેલીપેડ. પાંથાવાડાથી અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી કરશે પૂજા અર્ચના. અંબાજીના ચીખલા ગામે જાહેરસભાનું પણ આયોજન. મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાની સંભાવના. પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને જિલ્લા તંત્ર તરફથી પૂરજોશમાં તૈયારી. શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે ગુજરાતમાં 60,000થી વધારે આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સરકારની વિવિધ આવાસ યોજનાને કારણે લોકોના જીવન ધોરણમાં બદલાવ લાવવા સરકારનો પ્રયાસ. આર્થિક પરિસ્થિતિને કારણે વર્ષોથી કાચા મકાનમાં રહેતા લોકોનું પણ ઘરનું ઘર સપનું પણ સાકાર કરવા સરકાર આવી વારે. વર્ષોથી લોકોને વેઠવી પડતી મુશ્કેલીઓથી મળશે છુટકારો. રાજકોટના ધોરાજીમાં વીસીઈની હડતાલના પગલે ખેડૂતોને હાલાકી. ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન ન થતાં ખુલ્લા માર્કેટમાં મગફળી વેચતા ખેડૂતો મજબૂર. કાપણી સમયે વરસાદથી નુકસાન વચ્ચે રજીસ્ટ્રેશન માટે ધક્કા ખાય થાક્યો જગતનો તાત. વાવણી સમયે જ રજીસ્ટ્રેશન કરવા ખેડૂતોની માંગ. લાભ અચમથી મણ દીઠ 1,170 રૂપિયાના ભાવે મગફળીની ખરીદી કરશે સરકાર. 25 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં શરૂ કરાઈ છે ઓનલાઈન નોંધણી. વીસીઈની હડતાલના કારણે નોંધણી ન થતાં ખેડૂતો ખોટ ખાય ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે મગફળી. મણ દીઠ માત્ર 1,000 જેટલો ભાવ મળતા ખેડૂતોમાં રોષ. રાજ્યભરમાં 20 વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોની ચાલી રહી છે હડતાલ. મગફળીનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં રજીસ્ટ્રેશનના અભાવે ખેડૂતોની પારાવાર મુશ્કેલી. કંપનીની સીઝનમાં કામ પડતા મૂકી શહેર સુધી ખેડૂતો ખાઈ રહ્યા છે ધક્કા. 20 ઓપરેટરોનો પગાર ધોરણ લાગુ કરવા અને ઈ ગ્રામ પોલીસી દૂર કરવાની માંગ સાથે હડતાલ પર છે 20. રાજકોટમાં આણંદપર ગામમાં અંદાજે 100 જેટલા ખેડૂતો કરી રહ્યા છે રજળપાટ. તાપીના વ્યારા સુગર ફેક્ટરીમાં ગેરકાયદે રાજીનામા લેવાતા ખેડૂતો ધરણા પર. કલેક્ટર કચેરી સામે બીજા દિવસે પણ ધરણા યથાવત. ખેડૂતોએ કસ્ટોડિયન કમિટીના રાજીનામાની કરી માંગ. સુગર ફેક્ટરીને બેઠી કરનાર હોદ્દેદારોને ગેરમાર્ગે દોરી રાજીનામા લઈ કસ્ટોડિયન કમિટી નેમી દેવાનો આરોપ. ખેડૂતો અને આગેવાનોમાં ઉગ્ર રોષ. જ્યાં સુધી માંગ ન સ્વીકારાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ખેડૂતોની ચીમકી. ધાંગધ્રા બ્રાન્ચ માઇનોર કેનાલ પર એકઠા થયા ખેડૂતો. કેનાલના ગેટમાં અસામાજિક તત્વો નુકસાન સર્જતા હોવાની લઈને વિરોધ. અનેકવાર રજૂઆત છતાં તંત્રએ કોઈ નિરાકરણ ન લાવતા ખેડૂતોમાં નારાજગી. 15 દિવસથી કેનાલમાં પાણી ન આવતા વધી ગઈ છે ખેડૂતોની મુશ્કેલી. પિયત વિના સુકાઈ રહ્યો છે ખરીફ પાક. 2,000થી વધારે વીઘા જમીન પર સિંચાઈની સમસ્યા સર્જાઈ. આખું વર્ષ માવજત કરી તૈયાર કરેલા પાક પર જોખમ સર્જતા ખેડૂતો લાલઘુમ. ગેટમાં યોગ્ય રિપેરિંગ કરી ઝડપથી પાણી આપવાની માંગ. કચ્છમાં જેલ પોલીસ કર્મચારીઓ માં સીએલ પર ઉતર્યા. જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજનો લાભ આપવા માટે માં સીએલ પર ઉતર્યા. પાલાર જેલ બહાર પોલીસકર્મીઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. પોલીસ કર્મચારીઓને મળતા લાભ જેલ પોલીસને મળે તેવી માંગ. સુરેન્દ્રનગરમાં પણ સબચેલના કર્મચારીઓ 1 દિવસની માં સીએલ પર ઉતર્યા. રજા પગારમાં વધારો, પગાર ધોરણના સુધારાનો લાભ, જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માંગ. જિલ્લામાં જેલના 100થી વધુ કર્મચારીઓ કામથી દૂર રહ્યા. આ તરફ વડોદરામાં સેન્ટ્રલ જેલના કર્મચારીઓ પણ આંદોલન પર. પડતા પ્રશ્નોને લઈને જેલ પરિસરમાં ધરણા કર્યા. ગ્રેડ પે વધારો, જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓને લઈને આંદોલન. સાથે જેલ પોલીસને પોતાનું યુનિયન બનાવવાનો અધિકાર આપવાની માંગ કરી. સુરતના લાજપુર જેલના કર્મચારીઓ પણ હડતાલ પર. જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના જેલના કર્મચારીઓને સમાવવા સહિતની માંગ સાથે આંદોલન. માંગ પૂરી ન થાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં.
સાબરકાંઠા જિલ્લાના ગુજરાત આરએનટીસીપીના કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી હડતાળ પર. આજે કર્મચારીઓએ ગરબા રમી અનોખો વિરોધ નોંધાવ્યો. વિવિધ 10 માંગોને લઈ કર્મચારીઓ હડતાળ પર છે. પગાર વધારો કાયમી કરવા સહિતની અનેક માંગોને લઈ કર્મીઓનો વિરોધ. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડન્ટ ઓફિસની બહાર જ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો. જીઆર પ્રમાણે અને સમયસર પગાર ન થતો હોવાનો વર્ગ 4ના કર્મચારીઓનો આક્ષેપ. વર્ગ 4ના કર્મીઓની હડતાળને પગલે સિવિલ પ્રશાસન પાંગડું બન્યું. રાજકોટમાં માલધારી સમાજના લોકોએ આરએમસી ખાતે વિરોધ નોંધાવ્યો. ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાયા બાદ પણ ઘર આંગણેથી આરએમસી દ્વારા ગાયો પકડી જતા હોવાનો આક્ષેપ. વોર્ડ નંબર 15ના માલધારી સમાજના લોકો આરએમસી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા. આરએમસીની દમનકારી નીતિ સામે માલધારી સમાજે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. સાબરકાંઠા જિલ્લાની આંગણવાડી બહેનો આંદોલનના માર્ગે. દિલ્હીના જંતર મંતર ખાતે આંગણવાડી બહેનો ધરણા પર બેઠી. લઘુત્તમ વેતન માટે સરકાર સામે બહેનોએ રોષ વ્યક્ત કર્યો. મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકઠી થઈ હાથમાં પોસ્ટર લઈ સૂત્રોચ્ચાર કરી મહિલાઓએ સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો. ધરણા પાછળ રાજકીય પ્રોત્સાહન હોવાની ચર્ચા. રાજકોટના ઉપલેટામાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની પગાર વધારાની માંગ. વિવિધ પડતર માંગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. મોંઘવારીની સાથે મધ્યાહન ભોજનના કર્મચારીઓને કામમાં પણ વધારો થયો છે, ત્યારે કર્મચારીઓ પગાર વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આવતીકાલથી મધ્યાહન ભોજન બંધ રાખી હડતાળ પર ઉતરવાની કર્મચારીઓની ચીમકી. કચ્છના ભુજમાં તમામ ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ પાંજરાપોળની ચાવી મામલતદારને સોંપી. સરકાર તરફથી આપવામાં આવેલી 500 કરોડની સહાય સંચાલકોને ન મળતા રોષ જોવા મળ્યો. ગૌમાતા પોષણ યોજનાની અમલવારી સંદર્ભે લડત ચલાવવામાં આવી રહી છે, ત્યારે થોડા દિવસ અગાઉ પણ ગૌવંશોએ પશુઓને મામલતદાર કચેરી ખાતે છોડી મૂક્યા હતા. છતાં તંત્ર તરફથી કોઈ પ્રક્રિયા હાથ ન ધરાતા આખરે સંચાલકોએ ગૌશાળા અને પાંજરાપોળની તમામ જવાબદારી તંત્રને સોંપી દીધી. મધ્યપ્રદેશની સરહદે આવેલા છોટાઉદેપુર તાલુકાના રાટ વિસ્તારમાં અપૂરતો વીજ પુરવઠો મળતા ખેડૂતો એમજીવીસેલ કચેરીએ પહોંચ્યા. નાયબ ઇજનેરને આવેદન પાઠવીને રજૂઆત કરી. વીજ પુરવઠો ન મળતા પાક સુકવવાની ભીતીને લઈને ખેડૂતો રોષે ભરાયા. વીજ કચેરીએ કાર્યપાલક ઇજનેરની ગાડી આવતા ખેડૂતોએ ગાડીનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી. ખેડૂતોના રોષને પગલે 2 દિવસના નિરાકરણ લાવી આપવાની બાહેંધરી ઇજનેરે આપી. 2 દિવસમાં કામ ન થાય તો વીજ થાંભલા ઉખાડી ફેંકવાની ખેડૂતોની ચીમકી. ધોરાજીમાં ગંગોત્રી પોલિમર્સ ફેક્ટરી પર જીએસટી વિભાગના દરોડા. ડોક્યુમેન્ટની ચકાસણીમાં 20 લાખ રૂપિયાની કરચોરી ઝડપાઈ. ડુપ્લિકેટ બિલિંગ મુદ્દે પણ તંત્રએ કાર્યવાહી હાથ ધરી. રાજકોટ સેન્ટ્રલ જીએસટીની પ્રિવેન્ટિવ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આણંદ બોરસદ ચોકડી રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ પર પડ્યું ગાબડું. બ્રિજને ચાવેલ પાઇપલાઇનના કારણે ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું. બ્રિજમાં ગાબડું પડવા અંગે જવાબદારીમાંથી આણંદ પાલિકાએ ખંખેર્યા હાથ. પાઇપ ખસેડવાનો ખર્ચ પાલિકાને મળ્યો નથી. ખર્ચ મળ્યો હોત તો કામગીરી કરાઈ હોવાનું આણંદ પાલિકાના ચીફ ઓફિસરનું નિવેદન. પાઇપ ખસેડવાનું કામ દાંડીમાર્ગ અધિકારીઓનું હોવાનું પાલિકા ચીફ ઓફિસરનું નિવેદન. અમદાવાદમાં રખડતા ઢોરથી ઢોરવાડા થયા ફૂલ. એએમસીએ લાંભા અને નરોડા ખાતે નવા ઢોરવાડા યુદ્ધના ધોરણે તૈયાર કરવા સૂચના અપાઈ. તબક્કાવાર 7 ઝોનમાં ઢોરવાડા ઉભા કરાશે. દાણીલીમડા ઢોરવાડામાં 3300 અને બાકરોલમાં 1500 ઢોર રાખવામાં આવ્યા. રખડતા ઢોરને પકડી ટેગ કરી દંડ વસૂલી 3 મહિના સુધી ઢોરવાડામાં રાખવામાં આવે છે. ઢોરવાડા ઉભરાતા તંત્રને તાત્કાલિક વ્યવસ્થા કરવાની ફરજ પડી. વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ અને બીજા નોરતે થયો હોબાળો. પગમાં કાંકરા વાગતા ખેલૈયાઓએ મચાવ્યો હતો હોબાળો. હોબાળો થતાં પોલીસને દરમિયાનગી કરવાની ફરજ પડી. સુવિધા ન મળતી હોવાને લઈને ખેલૈયાઓએ રિફંડની કરી માંગ. ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ. દોરતામાંથી વધુ 3 દિવસ વરસાદનું વિઘ્ન. રાજ્યમાં 3 દિવસ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ. અમદાવાદ શહેરમાં પણ મેઘરાજા પાડી શકે છે ખેલૈયાઓના રંગમાં ભંગ. ચોમાસાની વિદાયની થઈ ચૂકી છે શરૂઆત. સંપૂર્ણ વિદાયમાં હજુ લાગશે લાંબો સમય. વિદાય પહેલા ઠેર ઠેર થઈ શકે છે હળવાથી મધ્યમ વરસાદ. 34 ડિગ્રી આસપાસ રહેશે તાપમાન. બાળક ચોર સમજી ગીર સોમનાથના રવા બંદરમાં લોકોએ અસ્થિર મગજની મહિલાને ઢોર માર માર્યો. સમજ્યા વિચારે વગર કાયદો હાથમાં લેનારા તત્વો સામે જાહેર જનતામાં રોષ. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી. મહિલા સાથે પૂછપરછ કરાતા તે અસ્થિર મગજની હોવાનો ખુલાસો.
कच्छ अमदावाद हाईवे पर दूध टैंकर यार्ड में लेवा विदेशी दारू झड़पायो। बातमी आधार स्टेट मॉनिटरिंग सेले पड़े दरोड़ा। एक अठवाडिया में ध्रांगध्रा कच्छ हाईवे पर तीजी बार रीते विदेशी दारू फरेली ट्रक झड़पाई। वारंवार दारू की हेरीफेरी प्रयास ने जोता मोटी संख्या में बुटलेगरो सक्रिय होने चर्चाएं जोर पकड़ू। पंचमहाल कालोली बधवा टीआईडीसी में गैस रिफिलिंग कौभांड झड़पाय। बातमी आधार जिला पुरवठा और कालोल मामलतदार की टीमें रेड पाड़ी थी। रेड दरमियान गो गैस कंपनी गैस बाटला में ओके गैस कंपनी गैरकायदे रिफिलिंग करती हो खुलासो। कंपनी द्वारा कमर्शियल गैस बाटला में गैरकायदे रीते रिफिलिंग कर मार्केट में वेचवा मसमोटू कौभांड। जिला पुरवठा विभाग ने रेड दरमियान 408 जेटला बोटल सीज कराया। गो गैस कंपनी ऑफिसरे ओके कंपनी विरुद्ध कायदेसर की कार्यवाही करने मांग की। गांधीनगर में फायरिंग में थे हत्या भेद उकेलायो। प्रेम प्रकरण में हत्या ने अपायो अंजाम। पुलिस बे आरोपी की धरपकड़ करी। हत्या कावतरा में मृतक की पत्नी की संडोवणी पर सामे आवी। हत्या ने अंजाम आपी भागता समय हत्या में वपरायेल बंदूक रस्ता में पड़ी गई थी जे हत्यारा सुधी पहुंचवा में उपयोगी साबित थी। सूरत में छरी थी हुमला की घटना सीसीटीवी में कैद। बेड रोड पर त्रण लोगों रोड पास उभेला व्यक्ति पर छरी थी कर्यो हुमलो। जूनी अदालत में हुमलो थयो होवानी आशंका। पीड़ित की फरियाद ने आधार चौक बजार पुलिस तपास हाथ धरी। सरा जाहिर थयेली खुली हुमला ने लई समग्र विस्तार में भयनो माहौल। असामाजिक तत्वों पर पुलिस तो दाब न रह्यो होवानी पण लोकमुखे चर्चा। सूरतना मांगरोलना वालिया रोड पर खेतरमांथी दीपड़ो पांजरे पुरायो। थोड़ा दिवस अगाउ खेतरमां दीपड़ो नजरे चढ्यो हतो। लोकोमां भयना माहौल ने लईने वन विभागे पांजरा गोठव्या हता। खेतरमां गोठवेल पांजरामां खूंखार दीपड़ो कैद थता लोकोए राहतनो श्वास लीधो। राजकोटना जेतपुरमां मुख्य रस्ता पासे सावजे कर्युं मारण। मराड़ीना सीम विस्तारमां छेल्ला 3 दिवसथी वनराजाना धामाने कारणे खेडूतोमां भयनो माहौल। મોડી રાત્રે વાછરડીનું મારણ કરી રસ્તા પાસે જ સાવજ મેજબાની જમાવતો જોવા મળ્યો। એક બાજુ લોકોમાં ભયનો માહોલ, જ્યારે કેટલાક લોકો ખાસ સાવજને જોવા પણ ઉમટી આવ્યા। વન વિભાગે સિંહ તેમજ ગ્રામજનોની સુરક્ષા માટે હાથ ધરી કાર્યવાહી। વલસાડના નાની ચણવાઈ ગામ નજીક રસ્તા પર લટાર મારતો દીપડો દેખાયો। મોડી રાત્રે માર્ગ પસાર થતા એક વાહન ચાલકે દીપડાને કેમેરામાં કેદ કર્યો। દીપડો અવારનવાર રહેણાંક વિસ્તારમાં ચડી આવે છે, જોકે દીપડાની લટારની કેમેરામાં કેદ કરવી દુર્લભ છે। જો કે રહેણાંક વિસ્તારમાં દીપડાના આગમનને લઈને લોકોમાં ભયનો માહોલ। ગુજરાતમાં સૌ પ્રથમવાર મહારાણા પ્રતાપનો રાસ જામનગરમાં યોજાયો। જામનગરના હાથી કોલોની વિસ્તારમાં 1980 થી ચાલતી આશાપુરા ગરબી મંડળમાં બાળાઓએ અનોખા ગરબાનું આયોજન કર્યું। ખાસ મહારાણા પ્રતાપના જીવનની ઝાંખી કરાવતો અનોખો રાસ ગરબીમાં રજૂ કરવામાં આવ્યો। રાજકોટની પ્રાચીન ગરબી બની આકર્ષણનું કેન્દ્ર। ગરબીમાં સડકતા ગરબા સાથે લેવાતો રાસ અનોખો આકર્ષણનું કેન્દ્ર બન્યું। આ સડકતા ગરબાનું રાસ જોવા રાજકોટના પ્રથમ નાગરિકથી લઈ શહેરના છેવાડાના લોકો અચૂક પહોંચે છે। આ રાસમાં બાળાઓ માથા પર સડકતા ગરબા અને હાથમાં સડકતા અંગારા સાથે રાસ રમે છે। માતાજીને એટલી આસ્થા છે કે જોખમી ગરબા કરવા છતાં કોઈને આજ પણ નથી આવતી। બનાસકાંઠાના લાખો પશુપાલકો માટે સારા સમાચાર। બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો। બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરી, પશુપાલકોને નવરાત્રીની ભેટ આપી। નળાવેડ ખાતે ડેરીના મહિલા જાગૃતિ સંમેલનમાં ચેરમેને કરી જાહેરાત, 1 ઓક્ટોબરથી પશુપાલકો માટે નવો ભાવ અમલી થશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે। રાષ્ટ્રપતિ 2 અને 3 ઓક્ટોબરે ગુજરાત આવશે। 2 ઓક્ટોબરે અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લેશે। 3 ઓક્ટોબરે ગાંધીનગરના કાર્યક્રમમાં આપશે હાજરી। રાષ્ટ્રપતિ નવી સિવિલ હોસ્પિટલના ખાતમુહૂર્ત કરશે। રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુનો પહેલો ગુજરાત પ્રવાસ। અમદાવાદમાં એમસી ગાર્ડન વિભાગે 36મી નેશનલ ગેમ્સનું અદભુત પ્રમોશન કર્યું, જેમાં અલગ અલગ રમતોના સ્કલ્પચર તૈયાર કરાયા છે। 1 મહિનાની મહેનતથી લીલી મહેંદીથી આ સ્કલ્પચર તૈયાર કરાયા। ખાસ કરીને હોકી, રનિંગ, બોક્સિંગ, તીરંદાજી, ભાલા ફેંક, સાયકલિંગ જેવી 8 રમતોની પ્રતિકૃતિ તૈયાર કરાઈ। હાલમાં શહેરમાં આઠીઓ સર્કલની શોભા વધારતી આ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। અમદાવાદમાં આવું થશે 9 રેલવે સ્ટેશન। નવનિર્માણ થનારા રેલવે સ્ટેશનનું મોડલ સામે આવ્યું। 9 રેલવે સ્ટેશન શહેરની ઓળખ દર્શાવશે। રેલવે સ્ટેશન ગુજરાતની સાંસ્કૃતિક છણાવટ થશે રજૂ। સ્ટેશન મોઢેરા સૂર્યમંદિરની ડિઝાઇન જોવા મળશે। પતંગ અને ગરબાની ઓળખ છતી થાય તેવું અનોખું આર્કિટેક્ટ હશે। અમદાવાદ એ ગુજરાતની ઓળખ સમૂહ રેલવે। 36મી નેશનલ ગેમ્સના પ્રારંભ પહેલા અમદાવાદ ખાતે નેશનલ ગેમ્સનો પહેલો સ્પોર્ટ્સ કોન્કલેવ યોજાયો। ગોધાવી ખાતે સંસ્કારધામમાં યોજાયેલ કોન્કલેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। રાષ્ટ્ર નિર્માણમાં રમતગમતની ભૂમિકા, નવી શિક્ષણ નીતિ અને સ્પોર્ટ્સ, તે ઉપરાંત બોડી ફિટ તો માઇન્ડ ફિટ સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવી।
दिवाळी पहला केंद्रीय कर्मचारियों ने सरकारी मोटी भेट। केंद्रीय कर्मचारियों ना मोंगवारी भत्ता में 4% वधारो। केंद्रीय कर्मचारियों ने 38% डीए नो लाभ मळशे। कर्मचारियों ने 2 महीना डीए एरियर पण आपवामां आवशे। अगाउ उत्तर प्रदेश में मेघराजाए धमाकेदार बैटिंग करता ताराजी सर्जाई। राज्य गोंडा जिला में भारी वरसाद और नदियों में छोड़ाता पानी ने कारण जलबंबाकार जीव स्थिति। घाघर नदी तोफानी बनता 12 गामों में पूरे तबाही मचावी। अनराधार वरसाद ने कारण नदी किनारा रस्ताओ धोवाई गया। रस्ताओ तूटी जता वाहन व्यवहार ठप। भारी वरसाद थी लोग त्राहीमाम पोकारी उठा छे। हरियाणा में अविरत वरसी रहे वरसाद जनजीवन अस्तव्यस्त। भारी वरसद ने कारण डेम में पानी छोड़ाता मारकंडा नदी जलस्तर व्यू। नदी में जलसपाटी बढ़ता अनेक गामों में पूर जेवी स्थिति सर्जाई। अनेक रहनाक विस्तारों में कमरसम में पानी भराता लोगों की समस्याओं में वधारो थयो। मेघराजा रौद्र स्वरूप ने पगले जहां जुओ त्या पानी ज पानी। मेघराजा खमैया करे तेवी लोग करी रहा छे प्रार्थना। हिमाचल प्रदेश में छेल्ला केटलाक दिवसोथी थई रहेला मेघकांडोथी लोको त्राहीमाम पोकारी उठ्या छे। भारे वरसाद बाद जळाशयोनी जलसपाटी वधता तंत्रनी चिंतामां वधारो। हथिनी कुंड बेरेजमांथी यमुना नदीमां पाणी छोड़ाता नीचाणवाळा विस्तार पाणीमां गरकाव। नदीमां पाणी छोड़वानी जाण अगाउ न कराता खेतरोमां मोटर उपरांत पाक पण डूबी जता खेडूतोने मोटा पाये नुकसान। मेघराजाना रौद्र स्वरूपे लोकोना माथेथी छत अने पग नीचेथी जमीन एक साथे छीनवी लीधी।